માલધારીઓની લાચારી પણ જાણે વિસ્તારમાં ફરી વળી હોય તેવી સ્થિતિ છે આ ગામની સ્થિતિ એવી છે કે જળ તો દૂર મૃગજળ પણ જોવા નથી મળતા ખેતીની બિલકુલ વાયા છે વિખેડા છે બધું ખેતી કરી છે બધું બિલકુલ નિષ્ફળ પાક ગયો છે અને કાંઈ પણ અત્યારે બિલકુલ છે નહીં તારે ખેતર ઉભા ખેતર ભેરાવી દેવા પડે છે પશુપાલકો માટે કોઈ પણ ખાસ ચારો છે નહીં સો રૂપિયા ખર્ચી તો એ ચારો જ મળતો નથી એટલે પશુપાલકોને બહુ પરિસ્થિતિ નબળી છે પાટણ જિલ્લામાં ચાણસમા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયું છે પરંતુ ચાણસમા કરતા સાંતલપુર વરાહી રાધનપુર તાલુકાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે દયનીય સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો છે હિજરત કરવી પડે તેવા હાલત છે અહીંના લોકો માનીએ તો નર્મદા કેનાલના અધિકારીઓથી લઈને મુખ્ય પ્રધાન સુધી રજૂઆતો કરી છે કલેક્ટરને આવેદનો આપ્યા છે પરંતુ સમસ્યાનું સમાધાન આવ્યું નથી અમે નર્મદા વિભાગના તંત્રને એ કહીએ છીએ કે જો આ અળબંધ કાયમી ધોરણે ભરવામાં આવે તો એંસી ટકા આ ગામને પીપળાળાને પિયતનો મોટો લાભ મળી શકે એમ છે અને આજુબાજુના ગામોમાં પણ આ પિયતનો લાભ મળી શકે અને પશુપાલકોને મોટી તકલીફમાંથી અહીંયાથી હિજરત કરવાનો વારો નહીં આવે નર્મદાનો જ્યારે રથ આવ્યો ત્યારે સૌ પ્રથમ પીપળાળાને પસંદ કરીને અમે એમનું સ્વાગત કર્યું હતું બરાબર સરકારશ્રીની તમામ યોજનાઓમાં અમે સહભાગી થઈ છીએ પણ કમનસીબી અમારી એ છે કે પીપળાળા ગામને જ વંચિત રાખવામાં આવ્યું છે અમે સરકારશ્રીની આવી નર્મદા યોજનાનો લાભ મેળવવા માટેના હકદાર નથી

આ વિસ્તાર પ્રત્યે ઓળમાયું વર્તન દાખવવામાં આવતું હોવાનો સૂર છે તંત્રને હવે આ જે આગેવાનો છે તેઓએ જે દિશા સૂચવી છે રાહ છીંધ્યો છે તેને આગળ જો ચાલવામાં આવશે તો કદાચ આગામી દિવસોમાં આ વિસ્તાર પર જે દુષ્કાળના ઓછાયા વર્તાઈ રહ્યા છે તે દૂર થઈ શકે છે અને આ ખેડૂતોની આગેવાનોની જે ચિંતા છે તે પણ ઓછી થઈ શકે છે કેમેરામેન ઉર્વિશ સોની સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન સાંતલપુર પાટણ